પૂરમાં ગુજરાતીઓના થયેલા અકસ્માતનો મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. મુખ્યમંત્રીએ ટ્વીટમાં લખ્યું કે રાજસ્થાનના ભરતપુર નજીક થયેલા માર્ગ અકસ્માતની ઘટના ખૂબ જ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોનો જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. મૃતકના પરિવારજનો પ્રત્યે અશોક ગેહલોતે સંવેદના વ્યક્ત કરી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ટ્વીટ કરી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તો જે પ્રકારની ઘટના બની છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ સામે આવ્યું છે અને આપ જુઓ તમામ લોકો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી છે. સ્થાનિક તંત્રના સંપર્કમાં છે સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો. રાજસ્થાનની જે દુર્ઘટના થઈ, વહેલી સવારે જે માર્ગ અકસ્માત થયો તે ઘટના ખૂબ જ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે અને સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરું છું.